पारडी तालुका के हाट बाजार के व्यापारियों द्वारा वलसाड जिला समाहर्ता को आवेदन पत्र सौंपकर हाट बाजार फिर से शुरू करने की मांग की है। वलसाड जिला में कोरोना का आंकड़ा 1000 को पार कर चुका है। ऐसे वक्त में संक्रमण फैलने को रोकने हेतु जिला में लगते सभी हाट बाजारों सहित विविध अन्य बाजारों को सरकार द्वारा कोविड-19 के लिए लागू की गई गाइडलाइनों के अनुसार पिछले 7 माह से बंद रखने का आदेश जारी किया है, जिस कारण इन्हीं हाट बाजारों से अपने परिवार का गुजरान चलाते अनेक व्यापारी भी बेरोजगार हो चुके हैं। ऐसे में इन व्यापारियों के परिवार को आर्थिक मुसीबतों का सामना करना पड़ रहा है। ऐसे में अब अनलॉक 5 में गाइडलाइन के अनुसार हाट बाजार के व्यापारियों को रियायत देने में आए ऐसी मांगों के साथ पारडी तालुका के हाट बाजार के व्यापारी मंडल द्वारा वलसाड जिला समाहर्ता आर.आर. रावल को आवेदन पत्र सौंपकर हाट बाजार को फिर से नियमों के तहत शुरू करने की मांग रखी गई थी। महत्व की बात यह है कि वलसाड जिला के विविध गाँवों में सप्ताह के 7 दिनों के दौरान प्रतिदिन अलग अलग गाँवों में बाजार लगते हैं, जिससे ग्रामीण कक्षा के लोग अपने लिए खरीदारी करते रहते हैं। आपणे રજવાતા જે રવિવારી અને અઠવાડિયા જે અઠવાડિયા અઠવાડિયે દરેક ગામોમાં જે ચાલે છે ને અઠવાડા ભર્યા છે, જે લોકો અઠવાડાથી રોજગારી ચલાવે છે એ લોકોનું આજે કોરોનાના ટાઈમથી બધું બંધ છે, બધાના ધંધા ચાલુ થઈ ગયા છે, પણ એ લોકોને હજુ મંજૂરી નથી આપી એટલે અમે લોકો આ અઠવાડાવાળાની દરખાસ્ત લઈને આવ્યા છે કે સાહેબશ્રી એમને બી રોજીરોટી ચાલુ કરી આપે, દશેરા પછી એ લોકોને રોજીરોટી મળી રહે અને ખાલી દિવસના અઠવાડા ચાલુ કરે, રાતના નહીં કરે તો વાંધો નથી, ખાલી દિવસના અઠવાડા ચાલુ કરવાની રજૂઆત કરીએ છીએ. અરજદારોની હાલત એવી છે કે એ લોકો સ્થાનિક લેવલ પર કોઈ એ લોકોને દુકાનો નથી, પોતાની જગ્યા નથી, એટલે એ લોકો ગામડામાં ખાલી સરકારી જગ્યા ઉપર અઠવાડા ભરીને જ રોજીરોટી ચલાવે છે. હવે જ્યારથી કોરોનાનો સમયથી આ બધું બંધ થઈ ગયું છે ત્યારથી એ લોકોની રોજીરોટી બંધ પડેલી છે. હવે બધું જ ચાલુ આપ્યું છે સરકારે, એમની પણ દુકાન એટલે અઠવાડા ચાલુ થાય એવી રજૂઆત છે સાહેબ. હવે પહેલે જેટલી ભીડ નહીં થાય અને થોડાક ઓછા ગામવાળા મંજૂરી આપે કે ભાઈ પહેલે 500 કે 100 જણા દુકાનો લગાવતા હતા, હવે 100 જણને દુકાન લગાવવાની મંજૂરી આપે છૂટી તો બી એ લોકોને મંજૂર છે. અત્યારે તો જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી અમારો કોઈ બિઝનેસ છે જ નહીં, અને હવે તો પૈસાની બી તકલીફ પડે છે એટલે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે, એવું પરિસ્થિતિ છે. હવે દિવસો તો બહુ ખરાબ અસર થાય છે એવું લાગે છે અમને, પૈસાની તકલીફ પડે એટલે બધા જ પ્રોબ્લેમ આવે છે ઘરમાં, છોકરાઓને ભણાવવાના આ તે ફી ભરવાની બધું જ પ્રોબ્લેમ થાય છે. આખું એ અમારું તંત્ર હટવાડા પર જ ચાલે છે. લખી જ છે કે અમને 7 થી 12 સુધીનો સવારનો ટાઈમ આપો હટવાડાનો, એટલે થોડુંક અમારું રૂટીન ચાલુ થઈ જાય. એટલે બીજા ગામોમાં પણ આપ્યું છે એવું પેપરમાં વાંચીને અમે હિસાબે આવ્યા છીએ.